नर्मदा मैया ब्रिज पर सरकार एसटी बस न उपराछापरी अकस्मातो सर्जाता एसटी विभाग द्वारा विशेष अभियान हाथ धरी चालकों ने 40 किलोमीटर की झड़पी बस हंकारवा सहित आवश्यक सूचनाओं आपी सुरक्षित ड्राइविंग माटे अपील करवामां आवी छे। सरकारी एसटी बस ने नर्मदा मैया ब्रिज पर थी पसार थवा माटे नी मंजूरी आपवामां आव्या बाद अकस्मातो नी हारमाळा सर्जाई हती। नर्मदा मैया ब्रिज पर छेल्ला बे दिवस में सर्जायेल अकस्मात बाद तेनी गंभीरता जोता अकस्मात अटकाववा माटे एसटी विभाग द्वारा विशेष टीमों बनावी राउंड दी क्लॉक अहींथी पसार थता एसटी बस चालक साथे संकलन करी जरूरी सूचना आपवामां आवी रह्या छे। जेमां अंकलेश्वर जीआरडीसी डेपो तेमज भोलाव डेपो खाते एसटी बस चालकों साथे परामर्श करवामां आवी रह्यो छे, जेमां ब्रिज परथी पसार थता 40 किलोमीटरनी झड़प राखवी तेमज सावचेतीपूर्वक ड्राइविंग करवा सूचनो करवामां आव्या छे, जे आगामी एक अठवाडिया सुधी 3-3 टीम बनावी आ प्रक्रियाने चालू राखवामां आवशे। आ प्रयत्न करवा उपरांत आ माटे ओपन हाउस करी अने मीटिंगना पण आयोजन करवामां आव्या छे। एसटी विभाग मध्यस्थ कार्यालय द्वारा पण ગુજરાતના અન્ય ડેપો ખાતે પણ નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થનાર તમામ ડેપોમાં ડ્રાઈવર કન્ડક્ટરને આ પ્રકારની સૂચનાઓ આપી દેવામાં આવેલ છે। એસટી ડેપો નિયામક શર્મા દ્વારા એ જણાવ્યું હતું કે છેલ્લા 4-6 અકસ્માતોનો અભ્યાસ કરતા એવું ધ્યાન આવ્યું છે કે જ્યારે જ્યારે વરસાદ પડે છે ત્યારે આ પ્રકારનો બનાવ બન્યો છે અને એનું મુખ્ય કારણ એ છે કે વરસાદ જ્યારે પડ્યો હોય ત્યારે રોડ ચિકાસવાળો થઈ જતો હોવાથી અકસ્માત સર્જાય છે। અકસ્માતોની હારમાળ બાદ એસટી વિભાગના પ્રયત્નોને ચાલકો કેવો પ્રતિસાદ આપે છે તે જોવું રહ્યું। બસ બંને બાજુ પસાર થતી તમામ બસોના ડ્રાઈવર કન્ડક્ટરને આ બ્રિજ પરથી પસાર થતા 40ની સ્પીડ પર ડ્રાઈવ કરવા અને ખૂબ જ સાવચેતીપૂર્વક ડ્રાઈવિંગ કરવા માટે સમજ સૂચન આપવામાં આવી રહેલ છે। આ પ્રક્રિયા છેલ્લા એક દિવસથી રાઉન્ડ ધ ક્લોક 24 કલાક ચાલુ રાખવામાં આવેલ છે, તેમજ આગામી એક અઠવાડિયા સુધી અમે 3-3 ટીમો બનાવી આ પ્રક્રિયા કે દરેક ડ્રાઈવરને પૂરતી સમજ મળે એ માટેનો પ્રયત્ન કરવામાં આવેલ છે। આ ઉપરાંત પત્રના વિભાગથી અમને અન્ય ડેપો ખાતે પણ તમામ ડ્રાઈવર કન્ડક્ટરને આ પ્રકારની સૂચના મળે એ માટે ડેપો દ્વારા ઓપન હાઉસ કરી અને ડેપો ખાતે સેફ્ટીની મિટિંગ કરી સૂચનાઓ આપી રહેલ છે। તે જ પ્રમાણે અમારી મધ્યસ્થ કચેરી દ્વારા પણ ગુજરાતના અન્ય ડેપો ખાતે પણ કે જેની બસો આ નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થાય છે એ તમામ ડેપોમાં તમામ ડ્રાઈવર કન્ડક્ટરને આ પ્રકારની સાવચેતીના અને 40 મિનિટ પર વાહન ચલાવવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવેલ છે। અમે છેલ્લા 4-6 અકસ્માતનો અભ્યાસ કર્યો તો મહત્ત્વનું એક કારણ છે કે જ્યારે જ્યારે વરસાદ પડ્યો છે ત્યારે આ પ્રકારનો બનાવ બન્યો છે, અને એનું મુખ્ય કારણ કે વરસાદ જ્યારે પડ્યો હોય ત્યારે રોડ ડામરના કારણે થોડો ચિકાસવાળો હોય એટલે સાધારણ બ્રેક કરતાં વાહન સ્લીપ થઈ જાય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે।